2024 ની લોકસભા ચૂંટણીને આમ તો હજુ એક વર્ષની વાર છે, પરંતુ અત્યારથી જ આયોજનો છે તે થવા લાગ્યા છે। હાલમાં જ અખિલેશ યાદવ છે તે ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન તેમણે શંકરસિંહ વાઘેલા સાથે મુલાકાત કરી, ત્યારે લોકસભા ચૂંટણીને લઈને આયોજન થયા હોય તેવા ક્યાસ લાગવાના શરૂ થઈ ગયા। આ બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટી પણ આ ચૂંટણીને લઈને તૈયાર છે અને ગુજરાતની 26 લોકસભા બેઠક છે તેમાંથી 22 જે બેઠકો છે ત્યાં નવા ચહેરાને સ્થાન અપાઈ શકે છે તેવી વાત અત્યારે સામે આવી રહી છે। શું છે સમગ્ર વિગત તે જાણીએ આ રિપોર્ટમાં। गुरुवारे प्रधानमंत्री नरेन्द्र मोदी જ્યારે ગુજરાતના પ્રવાસે હતા ત્યારે રાજભવનમાં થયેલી બેઠક દરમિયાન તેમણે આગામી લોકસભા ચૂંટણીને લઈને થનારા આયોજન અંગે પણ બ્લુ પ્રિન્ટ તૈયાર કરી લીધી છે। મે 2024માં આવનારી લોકસભા ચૂંટણીમાં ભાજપ હાલના 26 પૈકી 22 સાંસદોની ટિકિટ કાપીને નવા ચહેરાને તક આપી શકે છે। ગુજરાતની વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઘણા નવોદિતને તક આપીને તે જ પેટર્ન લોકસભા ચૂંટણીમાં પણ અપનાવાશે। ગુજરાત ભાજપના સૂત્રોના મતે આગામી ચૂંટણીમાં પાર્ટી મોટી લીડ સાથે દરેક ઉમેદવારને જીતાડવા માંગે છે। વિધાનસભાની ચૂંટણીમાં ઘણી બેઠક પર સાવ નવા ઉમેદવારો મુકાય છતાં આ લક્ષ્યાંક હાંસલ થઈ શક્યું છે, તેથી હવે લોકસભા ચૂંટણીમાં પણ મોટી કાપકૂપ કરવામાં આવશે, નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે અને તે જ રીતે 2024ની ચૂંટણી બાદ રચનારા નવા કેન્દ્રીય મંત્રીમંડળમાં પણ નવા ચહેરાઓ દેખાશે। લોકસભા ચૂંટણીમાં 26 પૈકી 22 નવા ચહેરા મુકાશે, તેમાંથી 8 થી 10 બેઠક પર વર્તમાન ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી શકે। 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં પણ અમુક બેઠક પર ચાલુ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી હતી, જોકે આ વખતે તેનું પ્રમાણ વધશે। આ સિવાય 3 થી 4 બેઠક પર કોંગ્રેસમાંથી આવેલા નેતાઓને પણ તક મળી શકે છે। હાલ ગુજરાતમાંથી 6 મહિલા સાંસદ છે અને નવી યાદીમાં પણ મહિલાઓની સંખ્યા યોગ્ય રીતે જળવાશે। મહત્વનું છે કે 2014 અને 2019 બંને લોકસભા ચૂંટણી સમયે ગુજરાતની 26 માંથી 26 બેઠક ભાજપે કબજે કરી હતી અને આ વખતે પણ CR પાટીલની અધ્યક્ષતામાં આ 26 બેઠક ન માત્ર ભાજપ જીતે પરંતુ મોટી લીડ સાથે તમામ ઉમેદવારોને જીતાડવામાં આવે તેવો લક્ષ્યાંક છે, જેને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ આરંભી દેવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત તક। જો આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં, સાથે જ તમામ ન્યૂઝ અપડેટ્સ માટે જોતા રહો ગુજરાત તક।